નમસ્કાર મિત્રો, કુકિંગ ચેનલ અનસલીડ ફૂડમાં તમારું સ્વાગત છે. રોજ નવી નવી રેસીપી શીખવા માટે ચેનલ અનસલીડ ફૂડને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી અમારા નવા અપડેટ સતત તમને મળતા રહે. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં આપણે માખણમાંથી પૂરેપૂરું ઘી કેવી રીતે બનાવવું તે જોઈશું. ઘી બનાવવા માટે અહીંયા 10 દિવસની સ્ટોર કરેલી મલાઈને ફ્રીઝમાંથી મેં બહાર કાઢી લીધી છે. ફ્રીઝમાંથી મલાઈ બહાર કાઢીએ એટલે તે ઠંડી અને જામી ગયેલી હોય છે. તો આ રીતે 2-3 વાર તેને હલાવી લેવાની અને તે રૂમ ટેમ્પરેચરમાં આવે તે માટે 2 કલાક માટે હવે તેને ઢાંકીને રાખી મૂકીશું. બે કલાક બાદ આપણે જોઈ રહ્યા છીએ કે મલાઈ રૂમ ટેમ્પરેચરમાં આવી ગઈ છે અને સોફ્ટ બની ગઈ છે. હવે અહીંયા તમારી પાસે વીપર હોય તો તેની મદદથી અથવા તો ચમચાની મદદથી આપણે મલાઈને ફેંટી લઈશું. હું આજે ચમચાની મદદથી મલાઈને ફેંટીશ. મલાઈને આ રીતે એક જ દિશામાં ફેંટવાની છે. આ રીતે 3-4 મિનિટ સુધી સતત હલાવતા રહીશું એટલે તેમાંથી માખણ તૈયાર થઈ જશે. જો તમે આ રીતે તેને 3-4 મિનિટ સુધી સતત ફેંટી ના શકતા હો તો કામ કરતા કરતા વચ્ચે તમારે 1/2-1/2 મિનિટ સુધી એને હલાવતા રહેવાનું. તો એ રીતે પણ માખણ તૈયાર થઈ જશે અને તમારો સમય પણ બચી જશે. હવે અહીંયા 3-4 મિનિટ સુધી મલાઈને સતત મેં હલાવી લીધી છે અને આટલું સરસ માખણ તૈયાર થઈ રહ્યું છે. હવે આ માખણને આપણે હાથથી 1/2 મિનિટ માટે ચોળી લઈશું. આ રીતે હાથથી ચોળી લેવાથી તેમાંથી દૂધ નીકળશે, માખણ અને દૂધ બંને છૂટું પડી જશે અને જે દૂધ રિલીઝ થયું છે તેને આપણે નિતારી લઈશું. આ રીતે આ દૂધને નિતારી લેવાનું. દૂધને મેં નિતારી લીધું છે. હવે અહીંયા સૌથી મહત્વની પ્રક્રિયા આપણે કરીશું જે ઘી બનાવતી વખતે ઘણા બધા લોકો કરવાની ચૂકી જાય છે. માખણને આપણે ઠંડા પાણીથી ધોઈને સાફ કરી લેવાનું છે. અહીંયા મેં 2-3 વાર માખણને ઠંડા પાણીથી ધોઈ અને સાફ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે કેટલું સફેદ અને મુલાયમ સોફ્ટ માખણ તૈયાર થઈ ગયું છે. માખણ સાફ કર્યા પછી જે પાણી નીકળે છે તે ખૂબ જ ચીકણું હોય છે, તેથી તેને કિચન પ્લેટફોર્મની સિંકમાં ડ્રેન નહીં કરવાનું, નહીંતર સિંક ચોકઅપ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ અને સોફ્ટ માખણ તૈયાર થઈ ગયું છે. થોડું બટર આપણે સાઈડમાં કાઢી લઈશું. આ બટરને 10 દિવસ સુધી ફ્રીઝરમાં રાખીને સ્ટોર કરી શકીએ છીએ. આ રીતે તમને પ્યોર બટર પણ ખાવા મળી જશે. ચાલો તો હવે આ માખણમાંથી આપણે ઘી તૈયાર કરી લઈએ. અહીંયા એક પેનમાં ગેસ પર માખણ ગરમ કરવા મૂકી દીધું છે. ગેસની ફ્લેમને શરૂઆતમાં આપણે હાઈ રાખીશું. ફક્ત 5 મિનિટમાં માખણમાંથી ઘી તૈયાર થઈ જાય છે. સરસ ઘી બનાવવા માટે અહીંયા 3 જ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. પહેલી વાત, જ્યારે મલાઈને ફ્રીઝમાં સ્ટોર કરો છો તો 10 દિવસથી વધારે નહીં રાખવાની, 11મા દિવસે તમારે ઘી બનાવી લેવાનું. બીજી વાત, મલાઈ સ્ટોર કરો ત્યારે તેમાં બિલકુલ છાશ કે દહીં મેળવવાની જરૂર નથી. ફક્ત મલાઈને સ્ટોર કરવાની, તેમાં કોઈ ખટાશ એડ નહીં કરવાની. અને ત્રીજી વાત, મલાઈમાંથી જ્યારે માખણ બનાવો ત્યારે માખણને 2-3 વાર ઠંડા પાણીથી ધોઈ લેવાનું. તમે જો આ નિયમોનું પાલન કરશો તો ઘી મલાઈમાંથી પૂરેપૂરું બનશે અને કીટું ફક્ત 1 ચમચી નીકળશે. ઘી બનાવતી વખતે ઘરમાં ખરાબ સ્મેલ નહીં આવે અને ફક્ત 5 મિનિટમાં ઘી તૈયાર થઈ જશે. 2 મિનિટ બાદ ઘી ગરમ થશે એટલે તરત જ આવી રીતે ઉપર ફીણ વળવા લાગશે અને ફીણ બેસી જશે એટલે તરત જ ઘી બનવાની શરૂઆત થઈ જશે. ફ્રેન્ડ્સ, ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે, પણ તે પ્યોર હોવું એટલું જ જરૂરી છે. ઘી શક્તિદાયક છે, બળ વધારે છે અને શરીરમાંથી વાયુનો નાશ કરે છે.
શરીરની 72,000 નાડીઓ માટે તે નેચરલ લુબ્રિકન્ટનું કામ કરે છે. તે જો તમે ઘરે ઘી બનાવશો તો તમને પ્યોર ઘી ખાવા મળશે અને તે સસ્તું પણ પડે છે. દૂધ ખરીદવાની જે તમે કિંમત ચૂકો છો તેનું 25-30% રિફંડ તમને પાછું મળે છે. 5 મિનિટ માખણને ગરમ કર્યા પછી ઘી તૈયાર થઈ ગયું છે અને આ રીતે ઉપર બબલ આવે અને ફીણ થવા લાગે એટલે સમજી લેવાનું કે ઘી તૈયાર થઈ ગયું છે. આનાથી વધારે તમારે ગરમ નથી કરવાનું, નહીતર ઘી દૂણાઈ જશે અને એમાંથી સ્મેલ આવશે અને કલર પણ ચેન્જ થઈ જશે. તો ગેસની ફ્લેમને હવે આપણે બંધ કરી દઈશું અને ગેસ બંધ કર્યા પછી પણ જ્યાં સુધી પેન ગરમ હશે ત્યાં સુધી ઘી બનવાની પ્રક્રિયા ચાલુ જ રહેશે. તો ઘીને આપણે 2-3 મિનિટ સુધી ઠંડુ પડવા માટે રહેવા દઈશું. હવે ઘી તૈયાર છે અને ઠંડુ પણ પડી ગયું છે તો આપણે તેને એક સ્ટેનરની મદદથી ગાળી લઈશું. તમે જોઈ રહ્યા છો કેટલું સરસ ઘી તૈયાર થઈ ગયું છે અને કીટું નીકળ્યું છે ફક્ત 1 ચમચી. આ કીટાને પણ તમે રીયુઝ કરી શકો છો, રોટલી ભાખરીમાં મોય તરીકે નાખી શકો છો કે પછી આમાં થોડું દૂધ અને ખાંડ ઉમેરી અને સરસ હલવો પણ તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કીટું ફક્ત 1 ચમચી નીકળ્યું છે અને પૂરેપૂરી મલાઈમાંથી પૂરેપૂરું ઘી તૈયાર થઈ ગયું છે. તો હવે તમે પણ આ રીતે જ ઘી બનાવજો. વિડીયો યુઝફુલ લાગે તો તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો અને ચેનલ અનસલિડ ફૂડને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ, ટેક કેર.